જીવન દેવતાની સાધના આરાધના ઉપાસના લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ઓડિયો નંબર બે આધ્યાત્મિક ત્રિવેણી સંગમ ગંગા યમુના અને સરસ્વતીનું જે મિલન થાય છે તે સ્થળને તીર્થરાજ સંગમ કહેવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ મુખ્ય દેવ માનવામાં આવ્યા છે આ પ્રકારે સરસ્વતી લક્ષ્મી અને કાલી ત્રણ મુખ્ય શક્તિઓ છે મૃત્યુ લોક પાતાળ લોક અને સ્વર્ગ આ ત્રણ મુખ્ય લોક છે ગાયત્રીના ત્રણ ચરણ છે એમને વેદમાતા દેવમાતા વિશ્વમાતાના નામે ઓળખવામાં આવે છે જીવનના પણ ત્રણ પક્ષ છે ચિંતન ચરિત્ર અને વ્યવહાર એને ઈશ્વર જીવ અને પ્રકૃતિ કહેવામાં આવે છે વાતને હજી વધારે સ્પષ્ટ કરવી હોય તો એને આત્મા શરીર અને સંસાર કહી શકાય છે આ ત્રિવર્ગ જ આપણને સર્વત્ર જોવામાં મળે છે ઉદભવ વૃદ્ધિ અને પરિવર્તનના રૂપમાં કુદરતનો ક્રમ આ આધાર પર ચાલતો રહે છે જીવન ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક આત્મા બે શરીર અને ત્રણ પદાર્થ સંપર્ક શરીરને સ્વસ્થ અને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે આત્માને શુદ્ધ અને સંસ્કારી બનાવવામાં આવે છે તથા સંસારમાંથી વૈભવ અને વિલાસના સાધન એકઠા કરવામાં આવે છે કુટુંબની સાથે સંપર્ક ક્ષેત્ર પણ આ પરિધિમાં આવી જાય છે સાચી જીવન સાધના એ છે કે જેમાં ત્રણેયની પક્ષનું સંતુલન જળવાઈ રહે આ ત્રણેયમાં મુખ્ય ચેતના છે એને આત્મા પણ કહી શકાય છે દ્રષ્ટિકોણ ચેતનાના સ્તર પર આધારિત છે ઈચ્છાઓ ભાવનાઓ માન્યતાઓનું પલ્લું કઈ દિશામાં નમેલું રહે ક્યાં વિચાર અને કઈ નીતિ અપનાવવામાં આવે એનો નિર્ણય અંતકરણ જ કરે છે એને અનુરૂપ ગુણ કર્મ સ્વભાવ બને છે કઈ દિશામાં ચાલવામાં આવે શું કરવામાં આવે એના માટે સંકલ્પ અને પુરુષાર્થની પ્રેરણા અંતઃકરણમાંથી જ મળે છે એટલા માટે આત્મબળની જીવનની સર્વશ્રેષ્ઠ સંપદા અને સફળતા માનવામાં આવે છે એના આધાર પર સંયમ વૃત્તિ દ્રઢ આરોગ્ય સુધરે છે મનમાં ઓજસ તેજસ અને વર્ચસ્વું તેજ વધે છે એટલા માટે જીવનસાધનાનો અર્થ મુખ્યત્વે આત્મિક પ્રગતિમાં થાય છે મનોબળ તૂટતા જ પતન થાય છે અને થાય છે એટલા માટે જીવન સાધનાને સર્વશ્રેષ્ઠ માનવી જોઈએ એના આધાર પર સાધન સંચય અને જન માળખું ઊભું કરવું જોઈએ આવું કરવાથી ત્રણેય ક્ષેત્રો વચ્ચે સંતુલન જળવાય છે અને જીવનને ગાળીને પ્રગતિ તથા સફળતાના માર્ગે દોડાવી શકાય છે આધ્યાત્મિક પ્રગતિનો સીધો સાધો ઉપાય એક જ છે કે ક્રિયાના માધ્યમથી આત્મશિક્ષણ અને પ્રતિક પૂજા પણ કહી શકાય છે મનુષ્યના મનની બનાવટ એવી છે કે માહિતી તો સારી એવી વ્યક્તિ કરે છે પણ તેને તરત જ વ્યવહારમાંથી નથી ઉતારી શકતું એનું કારણ એ હોય છે કે એને એવું કામ કરવાનો મહાવારો નથી હોતો યોગ અભ્યાસ તપચર્યા જપ ધ્યાન પ્રાણાયામ પ્રતિક પૂજા વગેરે ઉપાસનાત્મક કર્મકાંડોને મહાવારો કહી શકાય છે એમાં અંગ સંચાલન મનની એકાગ્રતા અને પૂજન સામગ્રીનો ઉપયોગ આ ત્રણેય વાતો આવે છે વિભિન્ન ધર્મ અને સંપ્રદાયમાં પૂજા અર્ચનાના વિધિ વિધાન જુદા જુદા છે તો પણ એ સૌનો એક જ હેતુ છે આત્મશિક્ષણ ભાવ લાગણીઓનું જાગરણ ઉદ્વગમન જો ઉપાસનામાં આ લક્ષ્ય ન રહે તો તે વગરની બની જાય છે નિર્જીવ શરીરનો આકાર તો એવો જ રહે છે પણ તે કોઈ કામ કરી શકતું નથી જે સાધના સાધકની ભાવનાઓનું ઉદ્વગમન કરવાનો ઉદ્દેશ પૂરો ન કરે તેને નિષ્પ્રાણ શરીર જેવી માનવી દેવી જોઈએ આજે આવી જ સ્થિતિ જોવા મળે છે લોકો ગમે તે રીતે પૂજા પાઠ કરી લે છે પણ એની સાથે ભાવનાને જોડવાનો પ્રયત્ન નથી કરતા કે એની જરૂરિયાત પણ નથી અનુભવતા પરંતુ રાત દિવસ પૂજા પાઠ અને સાધના કરતાં મોટા ભાગના લોકોના જીવનમાં વિકાસના કોઈ લક્ષણો જોવા નથી મળતા ખાલી કર્મકાંડ કરીને બે ચમચી પાણી પીને અને મૂર્તિને નવડાવીને પૂજા કરી દેવા માત્રથી ભગવાન કદાપી ખુશ થાય નહીં આ રીતે સમય વેળવવામાં કોઈ ફાયદો નથી એક જ દેવતાના બે ભક્તો પરસ્પર દુશ્મન પણ હોઈ શકે છે બંને પોતપોતાની મરજી મુજબ પ્રાર્થના કરી શકે છે આવી દશામાં દેવતા મૂંઝવણમાં પડી શકે છે કોની મનોકામના પૂરી કરી અને કોની ન કરી જો કદાચ એક ભક્ત પણ ખુશ થઈ જાય તો એમના પર ભ્રષ્ટાચારી ખુશાબોર હોવાનું લાંછન લાગી શકે છે કેટલાક લોકો એવા છે કે પૂજા કરવાથી સાથે સાથે એની પાછળ રહેલી ભાવનાઓમાં ગંભીરતા ઉતરે છે અને યથાર્થતાને સમજવાનો પ્રયત્ન કરે છે ખાલી ઢોંગ પાખંડ કરવાથી સમય બરબાદ થાય છે લાભની વાત તો બહુ દૂર રહી જાય છે આપણે યથાર્થતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એવી સાધના કરવી જોઈએ કે જેનાથી આધ્યાત્મિક પ્રગતિના લક્ષ્ય સુધી પહોંચી શકાય અને એની સાથે સંકળાયેલી બહુમુખી પ્રગતિનો લાભ ઉઠાવી શકાય શરીરના પોષણ માટે મુખ્યત્વે ત્રણ ચીજો હોવી આવશ્યક છે એક આહાર બે પાણી અને ત્રણ હવા આ જ પ્રમાણે આત્મકલ્યાણ માટે ત્રણ માધ્યમ અપનાવવા પડે છે એક ઉપાસના બે સાધના અને ત્રણ આરાધના આ શબ્દનું વિસ્તૃત વિવેચન નીચે આપેલ છે ઉપાસનાનો અર્થ છે કે પાસે 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 બેસવું બેસવું કોની ઈશ્વરની ઈશ્વર નિરાકાર છે એની છબી તો ધ્યાન ધારણામાં સગવડ રહે એ માટે બનાવવામાં આવી છે ઈશ્વર અનુભૂતિનો વિષય છે શ્રેષ્ઠ વિચારો અને આદર્શવાદી ભાવ લાગણીના રૂપમાં એની અનુભૂતિ કરી શકાય છે આ ભક્તિનું ઈશ્વર સાનિધ્યમાં ઈશ્વર દર્શનનું વાસ્તવિક રૂપ છે જો સાકાર રૂપમાં એનું ચિંતન કરવું હોય તો કોઈ કાલ્પનિક મૂર્તિમાં એના દિવ્ય ગુણો હોવાની માન્યતા રૂઢ કરી શકાય છે જે મહાપુરુષોએ આદર્શોના રક્ષણ અને જનકલ્યાણ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે એમને પણ ઈશ્વરનું પ્રતિક માની શકાય છે રામકૃષ્ણ બુદ્ધ ગાંધી વગેરેને ભગવાનના અંશ અવતાર કહી શકાય છે એમના જેવા બીજા બનવાનો પ્રયત્ન કરી શકાય છે એમના જેવા બનવા માટે જે પ્રયત્ન કરવામાં આવે તેને ઉપાસના કહેવામાં આવે છે બીજું ચરણ સાધના એ પૂરું નામ છે જીવન સાધના એ ચરિત્ર ઘડતર પણ કહી શકાય છે ચિંતનમાં ભાવ લાગણીઓનો સમાવેશ કરવાની વાત તો ઉપાસનાના વિવેચનમાં આવી જાય છે પણ શરીર સ્વસ્થ અને સુગઢ તથા સંયમ બનાવવાની વાત જીવન સાધનામાં આવે છે એમાં આહાર વિહાર રહેણી કરણી સંયમ કર્તવ્યોનું પાલન સદગુણોની વૃદ્ધિ દૂરગુણો કુટેવનો તાપ વગેરેનો સમાવેશ થાય છે સંયમશીલતા સિદ્ધબદ્ધતા અને વ્યવસ્થાના ગુણ અપનાવવાની ક્રિયાને જીવન સાધના કહેવામાં આવશે જે રીતે જંગલી જાનવરને ટ્રેનિંગ આપીને સર્કસનો કલાકાર બનાવવામાં આવે છે એ રીતે જ ખેડૂત ઉબડ ખાબડ જમીનને સમતલ બનાવીને ફળદ્રુપ બનાવે છે જે રીતે માળી નિંદાબણ સિંચાઈ રખેવાળી અને મહેનત કરીને પોતાના બગીચાને સુંદર બનાવે છે એ જ જીવન વૈભવનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાની દરેક ક્ષણનો સદઉપયોગ કરવાની કળાનું નામ જીવન સાધના છે વ્યક્તિત્વને પવિત્ર તથા પ્રામાણિક બનાવવાની ક્રિયાનું નામ જ જીવન સાધના છે આ સાધના કર્યા પછી જ આત્મામાં પરમાત્માનું અવતરણ થાય છે ધોયેલા કપડાં સારી રીતે રંગાઈ જાય છે ચારિત્રશીલ વ્યક્તિ સાચા અર્થમાં ભગવાનનો ભક્ત બને છે એવા લોકો પર દેવી કૃપા વર્ષે છે સ્વર્ગ મુક્તિ સિદ્ધિ તૃપ્તિ શાંતિ જેવી દિવ્ય વિભૂતિઓ ફક્ત ચારિત્રશીલ વ્યક્તિને જ મળે છે એમની અંદર સદભાવના સજ્જનતા સુસંસ્કારના સમસ્ત લક્ષણો વિકાસ પામે છે એવા લોકો સાધારણ સ્થિતિમાં રહેતા હોવા છતાં પણ મહાપુરુષ દેવમાનવ બને છે ત્રીજું ચરણ આરાધના અને અભ્યર્થના અર્ચન પણ કરવામાં આવે છે બીજા શબ્દોમાં એને પુણ્ય પરમાર્થ જલકલ્યાણ વગેરે પણ કહે છે આ સંસાર વિરાટ બ્રહ્મનું સાકાર સ્વરૂપ છે સંસારમાં રહેતા પ્રાણીઓ અને પદાર્થો પરિસ્થિતિઓનું સુનિયોજન કરવાનો પ્રયત્ન કરવાનું બીજું નામ આરાધના છે સામાજિક પ્રાણી હોવાના નાતે મનુષ્ય એક નહીં તો બીજી રીતે સૌનો ઋણી છે આ ઋણ ચૂકવવા માટે એને પુણ્ય પરમાત્મા કરવો જોઈએ બમુથી પ્રગતિ માટે સાધના સ્વાધ્યાય સંયમ અને સેવાના ચાર આધાર જરૂરી માનવામાં આવ્યા છે જીવન સાધનામાં સ્વાધ્યાય સંયમ અને લોકમંગલ માટે સમયદાન અંશદાન આપવાની જરૂર પડે છે સેવા કાર્યો માટે સમયદાન અંશદાન જરૂરી છે એના વગર પુણ્ય કાર્ય થઈ શકતું નથી સંયમ તો પોતાના શરીર મન અને સ્વભાવમાં કેળવી શકાય છે પણ સેવા ધર્મ બજાવવા માટે સમયદાન ઉપરાંત સાધનદાનની જરૂર પડે છે બધી જ આવક પેટ અને કુટુંબ માટે જ ખર્ચવી જોઈએ નહીં એનો અમુક બાદ જલકલ્યાણ માટે પણ વાપરવો જોઈએ ઉપાસના સાધના અને આરાધનાને ચિંતન ચરિત્ર વ્યવહારને શુદ્ધ કરનારી પ્રક્રિયાને આપણા દૈનિક જીવનમાં સ્થાન આપવું જોઈએ એમાંથી કોઈ પણ પક્ષની ઉપેક્ષા થવી જોઈએ નહીં ભોજન શ્રમ અને સંયમ આ ત્રણેક કામ દરરોજ કરવા પડે છે એમાંથી જો કોઈ એકાદ પક્ષની પણ ઉપેક્ષા કરવામાં આવે તો આરોગ્ય બગડે છે અને દિનચર્યા પણ બગડી જાય છે પછી તો કોઈ કામની સફળતા આશા કેવી રીતે રાખી શકાય જીવન એક વ્યવસ્થિત તથ્ય છે એમાં નથી કોઈ અવ્યવસ્થા કે નથી કોઈ ઉચ્છુકલતા પશુ પંખીઓ પણ પ્રાકૃતિક વ્યવસ્થા અનુસાર જીવે છે પછી મનુષ્ય તો સૃષ્ટિનો મુક્તિ મળી છે એની ઉપર શરીર નિર્વાહનું જ નહીં કર્તવ્યો અને જવાબદારીઓના પાલનનું પણ બંધન છે એને પ્રાકૃતિક સામાજિક મર્યાદાનું પાલન કરવું પડે છે એટલું જ નહીં વિધાતાએ માનવજનો આપનાર સાથે એની પાસે જે અપેક્ષાઓ રાખે છે તે પણ પૂરી કરવી પડે છે આટલું કર્યા પછી જ એને લક્ષ્યની પ્રાપ્તિ થાય છે જેને ઈશ્વરની પ્રાપ્તિ અથવા મહાનતા કહેવામાં આવે છે જીવન જીવનસાધના રોકડિયો ધર્મ છે એનો પ્રતિફળ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી નથી એક હાથથી દે અને બીજા હાથથી લે નો રોકડિયો સૌદો આ માર્ગ પર ચાલવાથી ફલિત થાય છે એક કદમ ભરતા જ જિંદગીની મંજિલનું એક ડગલું અંતર ઓછું થઈ જાય છે આ પ્રકારે જો જીવન સાધના તથ્યપૂર્ણ તર્કસંગત અને વિવેકથી કરવામાં આવે તો એનું ફળ બે સ્વરૂપે હાથો હાથ મળે છે એક તો પાછલા જન્મનો કુસંસ્કારો ધોવાઈ જાય છે પાપ ધોવાય છે અને બીજો લાભ એ થાય છે કે નર દેવ બનવાની દિશામાં પ્રગતિ થાય છે પોતાને અનુભવ થાય છે કે વ્યક્તિત્વમાં સતત સુધારો ફેરફાર થઈ રહ્યો છે આ એ ઉપલબ્ધિ છે કે જેને જીવનની સાર્થકતા સફળતા અને મનુષ્યમાં દેવત્વનું પ્રત્યક્ષ અવતરણ કહી શકાય છે તત્વજ્ઞાનની ભાષામાં એને ઈશ્વર પ્રાપ્તિ ભવ બંધનોથી મુક્તિ સિદ્ધિ અથવા સ્વર્ગ પ્રાપ્તિ કહી શકાય છે આ ઉપલબ્ધિઓથી એટલા માટે વંચિત રહેવું પડે છે આપણે જીવન સાધનાનું તત્વદર્શન સાચી રીતે સમજતા નથી કે સમજવાનો પ્રયત્ન પણ કરતા